दक्षिण गुजरातना शेरडी पकवता खेडूतोनी आतुरतानो अंत आवतो होय तेम तमाम शुगर मिलोए शेरडीना टन दीठ भावो जाहेर कर्या हता। जो के गत वर्ष करता तमाम शुगरोए 200 थी 300 रूपया भाव वधारो जोवा मळ्यो हतो। आवकवेरा विभागनी नोटिसो बाद दक्षिण गुजरातमां शुगर उद्योग माटे नाणाकीय वर्ष 31 मार्च करी देवायुं हतुं। कोरोना काळ अने नाणाकीय वर्षने लईने आ वखते 31 मार्चने बदले 2 एप्रिल नक्की कराई हती। राज्यनी खांड उद्योगनी वात करीए तो मोटी संख्यामां शुगर मिलो कार्यरत छे। केटलाक वर्षोथी सरकारना हस्तक्षेप खांड उद्योगमां पण आवी जता शुगर संचालकोए 3200 रूपिया स्टोक वेल्यू नक्की करवामां आवी हती, जे गत वर्षे 3150 रूपिया नक्की कराई हती। छेल्ला 2 वर्षमां कोरोना काळने लईने शुगरमां बगास मोलसिस सहितनी बाय प्रोडक्टना उत्पादन सारा भावो मळता शुगरने फायदो थयो हतो। साथे ज केन्द्र सरकार द्वारा पण खांड निकास सबसिडी जमा करी देवाता आवता उत्पादनमां वधारो साथे शुगरनी आर्थिक सुधार पण वधी हती, जेनी असर आजे पड़ेला भावमां जोवा मळी हती अने गत वर्ष करता 200 थी 300 रूपिया सुधीनो भाव वधारो जोवा मळ्यो हतो। तमाम शुगरे आजे शेरडीना टन दीठ प्रथम भावोनी वात करीए तो सौथी वधु गणदेवी शुगरे 3361 रूपिया भाव जाहेर कर्या हता, तेमज बारडोली शुगरे 3203 रूपिया, मढी शुगरे 2850 रूपिया, छलथाण शुगरे 2906 रूपिया, कामरे शुगरे 2727 रूपिया, सायण शुगरे 3031 रूपिया ने महुआ शुगरे 2850 रूपिया जाहेर कर्या हता। મારું નામ જયેશ ભાઈ છે, હું દક્ષિણ ગુજરાતમાં ખેડૂત છું, દક્ષિણ ગુજરાતની શેરડી પકવતો ખેડૂત છું। શુગરના મિલ આજે 10 વર્ષથી એકને એક ભાવ પડે છે ને મોંઘવારી આજે કાં ગઈ તે સૌને ખબર છે, એટલે આજે અમારા 2886 રૂપિયા ભાવ પડ્યો આજે 10 વર્ષથી આને આ જ ભાવ પડે છે। ખેડૂતને કેવી રીતના પોસાય, 1700 રૂપિયાની પોટાસ ગુણ ખાતરની છે, ખેતીની મજૂરી મોંઘી થઈ ગઈ, ડીઝલના ભાવ મોંઘા થઈ ગયા, પણ ભાવ 10 વર્ષનો તેને તે રહ્યો, આવનાર દિવસમાં એવું લાગે છે કે ખેતી કરતા બંધ થઈ જશે ખેડૂત। મારું નામ સુમિતભાઈ છે, આ જે પોષણક્ષમ ભાવો નથી તેની સામે એવું કહેવામાં આવે છે કે જે ડીઝલ ખાતર દવાના ભાવો જે લગાતાર વધતા રહ્યા છે તેની સામે આજે ભાવો છે શુગર ફેક્ટરીના જે બિલકુલ ઓછા છે, કોઈ પણ સંજોગોમાં પોસાય એવી સ્થિતિ નથી, એટલે સરકારશ્રીને પણ હું કહેવા માગું છું કે ખાતર વીજળી અને જે દવાઓના ભાવો પોષણક્ષમ થાય આ ભાવના હિસાબે તેવું કરવા માટે વિનંતી કરું છું। આ વખતે સભાસદો માટે અનેક જાતની બધી પરિસ્થિતિઓ આવનાર પરિસ્થિતિ, હમણાં 90% જેટલી ખાંડ હમણાં ગોડાઉનમાં હાલ પડે, આપણે આ વખતેનો ભાવ 2885 રૂપિયા નક્કી કરેલો છે પહેલો ભાવ। બીજો ભાવ માર્ચમાં 2960 એટલે પ્લસ 75 રૂપિયા, પછીના ભાવ તો 75 એટલે 3060 રૂપિયા અને 5 રૂપિયા કપાત, આ રીતે વોર્ડે નક્કી કરીને અમે જાહેરાત કરીએ છીએ અને નોમિનલના જે નિયમો પ્રમાણે પહેલેથી જ બનાવેલા છે। ગુજરાતની તમામ શુગર ફેક્ટરીઓએ એક સાથે 1 વાગે બોર્ડ મિટિંગ બોલાવી ભાવો નક્કી કર્યા છે પોતાના, અને ગત વર્ષની સરખામણીએ લગભગ
200 થી 300 રૂપિયાનો બધી ફેક્ટરીઓ અલગ અલગ રીતે ભાવ વધારવા આપ્યો છે. આ વર્ષે અમે 3200 રૂપિયાની સ્ટોર વેલ્યુ મૂકી છે. ગત વર્ષે 3150 સ્ટોર વેલ્યુ હતી અને છેલ્લે હમણાં ખાંડના જે ભાવો થોડાક ઇન્ક્રીઝ થયા છે અને આપણું જે એક્સપોર્ટ છે પણ બહુ સારી રીતે ચાલી રહ્યું છે, એને લીધે આટલો વધારો આપણે આપી શક્યા છે. આવનારા વર્ષમાં પણ બધા તમામ મંડળીઓને વ્યાજનું જે ભારણ છે એ એક્સપોર્ટને લીધે ઓછું થવાનું છે અને એને લીધે આવનારા વર્ષમાં પણ લગભગ સારા એવા ભાવો આપણે આપી શકીએ એવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. સરદાર સુગરની વાત કરું તો અમે જે કંઈ ભાવો પાડ્યા છે એમાં અમે જે નવું કર્યું છે મિલ બોઈલર અને અમારો ટર્બાઈન, એને લીધે અમારી જે લોન છે લોનના ભરતા પણ અમે સભાસદોને આ રીતના ભાવો આપી શક્યા છે. એની પાછળ આ વર્ષની અમારી રિકવરી પણ સારી છે અને જે 50 રૂપિયા સ્ટોકમાં ઇન્ક્રીઝ થયો છે અને આવકમાં પણ લગભગ 50-100 રૂપિયા જેવો વધારો થયો છે એને લીધે આ ભાવો અમે પાડી શક્યા છે. માનસીભાઈ પટેલ, ચેરમેન મહુવા સુગર ફેક્ટરી અને એક્સ ચેરમેન સુગર ફેડરેશન ગાંધીનગર. ગુજરાતમાં ખાંડ ઉદ્યોગ 100% સહકારી ક્ષેત્રમાં છે. આ કોઈ વેપાર નથી, પુલિંગ છે. ખેડૂતોના પ્રતિનિધિ અમે વહીવટ કરીએ એમાં શેરડી જે છે એ ખેડૂત સમિતિ મારફત અમારા ગેટ પર આવે, અહીંયા આવીને પ્રોસેસ થાય, ખાંડનું વેચાણ થાય, અન્ય પ્રોડક્ટનું વેચાણ થાય અને એની જે આવક ઊભી થાય ખર્ચ બાદ કરીને ખેડૂતોને આપણે ચૂકવીએ છીએ. સામાન્ય રીતે છેલ્લા 5-7 વર્ષથી રાજ્ય કેન્દ્ર અને સરકાર અને કેન્દ્ર સરકારની ખૂબ સારી મદદ અને ગાઈડન્સને કારણે ફેક્ટરીઓ વાયેબલ બની છે. ઇથોનોલના કન્સેપ્ટના કારણે પણ થોડી સારી આવક થઈ, એના કારણે ફેક્ટરીઓ આ વર્ષે ખૂબ સારા ભાવ શેરડીના ખેડૂત મિત્રોને આપી શકી છે. મહુવાની વાત કરીએ તો ટન દીઠ 2885 એ ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીના ભાવ છે. માર્ચમાં 50 રૂપિયા વધારે, એપ્રિલમાં 100 રૂપિયા વધારે અને મેમાં 250 રૂપિયા વધારે. આમ ખૂબ સારા ભાવ મારા મતે આવ્યા છે. આ વખતે સિઝન પણ લાંબી ચાલવાની છે, મજૂરોની પણ તકલીફ છે, તેમ છતાં પણ લગભગ મેની 15 સુધી ફેક્ટરીઓ ચાલશે અને એને ચલાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અને તમામ ખેડૂતોને ન્યાય મળશે.